नमस्ते, गुड मॉर्निंग। तो दિવસ 28 જે પણ ઉદ્ભવે છે તેને પ્રેમ કરો, આ બુકમાં આપ સૌનું સ્વાગત છે। આપણે ગઈકાલે પ્રકરણ 11, બધું જ મહત્વનું છે, એ પૂર્ણ કર્યું। હવે નવું પ્રકરણ છે, એ છે 12, પ્રકરણ 12, અવેકનિંગ, વોટ ટુ એક્સપેક્ટ, જાગૃતિ, શું અપેક્ષા રાખવી। તો શું અપેક્ષા આપણે રાખવી જોઈએ આપણા જીવનથી, આપણા આજુબાજુના લોકોથી, આપણે દુનિયામાંથી શું અપેક્ષા રાખવી જોઈએ એની જાગૃતિ। ઇતિહાસના આ મહત્વના સમય દરમિયાન વધુ ને વધુ લોકો સ્વયંસ્ફુરિત જાગૃતિનો અનુભવ કરી રહ્યા છે। જો એવું લાગે કે તમે એવી દુનિયામાં રહો છો કે જેમાં ઘણા બધા પાત્રો સમાજની કાયમી માંગને સંતોષવા માટે સંઘર્ષ કરી રહ્યા છે, અથવા સતત પોતાની જાતને ઝડપી બનાવવાના રસ્તાઓ શોધી રહ્યા છે, તો પણ આ બધું જ એક મહાન દૈવી યોજનાનો આવશ્યક ભાગ છે। અતિશય ઉત્તેજિત નર્વસ સિસ્ટમ કારના એન્જિન જેવી છે, તમે જેટલી ઝડપથી તેને આગળ વધારવાનો પ્રયાસ કરશો તેટલા ઊંચા આરપીએમ ફરી આવશે, જે અનિવાર્યપણે એન્જિનના કમ્બશનમાં પરિણમે છે। એટલે કે ધીમે ધીમે એન્જિન બળી જશે, કમ્બશન એટલે બળવું, તો એને લીધે એન્જિન ખરાબ થશે, ખરાબ થશે એટલે એવી જ રીતે આપણું આ અતિશય ઉત્તેજિત જે નર્વસ સિસ્ટમ છે એ બી એવી જ રીતે કામ કરે છે। જેટલું એને વધારે ઉત્તેજિત કરશું એટલું જે ધીમે ધીમે કરીને એ ઉત્તેજનામાં કામ કરશે, વધારે ને વધારે કામ કરશે, એટલે પછી અંતે તો બળી જશે, એટલે કે ધીમે ધીમે એનો નાશ થશે। તો જે ચીજ માટે એને બનાવવામાં આવેલું એ જ ચીજ એને નષ્ટ કરી રહ્યું છે। જ્યારે તમે કલ્પનાપૂર્વક તમારું જીવન આવી ઉગ્ર ગતિએ જીવી શકો છો, ત્યારે ચેતનાના વિસ્તરણ માટે તમારી નર્વસ સિસ્ટમ ક્રેક થવાની રાહ જોવી, જે ઉદ્ભવે છે તેને પ્રેમ કરવો, એ શાશ્વત સ્વતંત્રતાના દ્વારમાં પ્રવેશવાનો વધુ હળવો અને વધુ સીધો માર્ગ પ્રદાન કરે છે। તો જે કંઈ પણ ઉદ્ભવે છે તેને પ્રેમ કરશું તો એ એક શાશ્વત સ્વતંત્રતાના દ્વાર દ્વારા આપણે આપણે સીધો માર્ગ અપનાવી લેશું પોતાના સુધી પહોંચવાનું। જાગૃતિને સમજવાની એક રીત એ છે કે તમારી નર્વસ સિસ્ટમની ભૂમિકાનું પરીક્ષણ કરવું। જ્યારે ઓવર સ્ટિમ્યુલેશન મોડમાં મૂકવામાં આવે છે ત્યારે અમુક સમયે તે ભૂલ કરી શકે છે અને સમગ્ર પ્રક્રિયાને ક્ષણભરમાં અટકાવી શકે છે। જેમ જેમ તે અચાનક બંધ થાય છે તેમ તમારી ચેતના તમારા અસ્તિત્વની કુદરતી સ્થિતિમાં વિસ્તરે છે, એક દ્રષ્ટિકોણ પ્રગટ કરે છે જે જીવનને તે બિંદુ સુધી જોવા માટે તમને જે રીતે કન્ડિશન્ડ કરવામાં આવ્યા છે તેનાથી વિપરીત છે। તો માય ડિયર ફ્રેન્ડ્સ, આ વાક્ય આપણને એ રીતે સમજાવે છે કે જેમ જેમ આ આપણે જે ભૂલો કરીએ છીએ, બરોબર છે, જ્યારે બી આપણે ઓવર સ્ટિમ્યુલેશન થઈ જઈએ છીએ એટલે એ ઓવર સ્ટિમ્યુલેશન મૂડમાં આપણે ઘણી બધી ભૂલો કરી દેતા હોઈએ છીએ, પરંતુ એ જે ભૂલ ધીમે ધીમે જેમ જેમ એ અચાનક બંધ થઈ જાય, સડનલી એ શિફ્ટ જે આવશે કોન્શિયસનેસમાં, શિફ્ટ એ કઈ ગ્રેજ્યુઅલ નથી, બસ એક ક્ષણિક છે, અને એ 40 મિલિયન્સ પર સેકન્ડની જે થોટ પ્રોસેસની જે ઝડપ છે, એટલે કે મોર દેન ધ લાઇટ, જે પ્રકાશની ગતિ છે, એના કરતાં પણ ઝડપી ગડક ઝડપ એના કરતાં પણ વધુ ઝડપથી આપણા વિચારોની ગતિ છે। તો એ સડનલી બંધ થશે અને આપણે આપણા જે અસ્તિત્વની જે કુદરતી સ્થિતિ છે એમાં એનો વિસ્તાર થાય છે, આપણી કોન્શિયસનેસનો, જ્યારે શૂન્ય થઈ જઈએ આપણે, એટલે કે સડનલી બંધ થઈ જાય વિચારો, તો ઓટોમેટિકલી એક દ્રષ્ટિકોણ પ્રગટ થશે કે જેમાં આપણે આપણી જાતને એ બિંદુ સુધી જોશું કે જ્યાં અત્યારની પરિસ્થિતિ કરતાં એ વિપરીત હશે। એટલે કે આપણે જે કન્ડિશન્ડ બની ગયા છીએ ભૂલ કરીને, એનાથી એકદમ વિપરીત કન્ડિશનમાં આપણે આપણે એને જોશું। આ બે ચરમ સીમાઓ વચ્ચેનો આંચકો શાંતિ, ઉત્સાહ, ડરની લાગણી, મૃત્યુની અપેક્ષા અથવા તો ભયની લાગણી પેદા કરી શકે છે,
કારણ કે તમે વાસ્તવિકતાના ખ્યાલમાં પ્રવેશી ગયા છો, જે તમે કદાચ પહેલા ક્યારેય નોંધ્યું ન હોય. અને વાસ્તવિકતા શું છે? તો એ છે કે હું એક દૈવી આત્મા છું, હું એક શાંતિપ્રિય આત્મા છું, હું એક એક પ્રેમાળ આત્મા છું. અને આત્માનો કદી નાશ થતો નથી, આત્માને શસ્ત્રો છેદી શકતા નથી. તો પછી કોઈ બે શબ્દો બોલે તો એનાથી મારી આત્માને શું ફરક પડે? કંઈ નહીં. તો આ એવી વસ્તુ છે, એટલે આપણે જ્યારે આ વાસ્તવિકના ખ્યાલમાં પ્રવેશી જઈએ, પછી જીવનમાં મૃત્યુની અપેક્ષા, ભયની લાગણી, ડરની લાગણી, ઉત્સાહ, આંચકો, ચાંતિ, શાંતિ, આ બધું જ આવશે. તોય આપણને કંઈ ફરક પડશે નહીં. જ્યારે જ્યારે જાગવાની પરોઢ થાય છે, જ્યારે જાગવાની પરોઢ થાય છે અને તમારું મન અચાનક શાંત થઈ જાય છે અને તમે તમારા શરીરની દરેક વસ્તુને અનુભવી શકો છો, જેમાં અન્યના અનુભવને ધ્યાનમાં લેવાની ક્ષમતા સામેલ હોઈ શકે છે, ત્યાં એકદમ ગોઠવણ પ્રક્રિયા હોઈ શકે છે. એટલે કે જે આ યુનિવર્સે જે યોજના યોજેલી છે, એ જ પ્રમાણેની પ્રક્રિયા આપણે કરી રહ્યા છીએ એવું કહી શકાય. ભલે તે તમારામાં ઉત્તેજના કે ડર પેદા કરે, તમે ક્યાંથી શરૂ કરો છો અને અન્ય ક્યાંથી સમાપ્ત થાય છે તે તમે નક્કી કરી શકતા નથી. તમારી સાથે શું કરવું, કેવી રીતે અસ્તિત્વમાં રહેવું અથવા ચિત્રિત કરવા માટે પાત્ર વિના કેવી રીતે કાર્ય કરવું તે તમે જાણતા નથી. તમે તમારી જાતને પ્રશ્નો પૂછતા જોઈ શકો છો, જેમ કે હું આ રીતે કેવી રીતે વાત કરું, હું આના જેવું કેવી રીતે પસંદ કરી શકું, હું મારા દિવસને એવી ભૂમિકા ભજવીને કેવી રીતે પસાર કરી શકું કે જે હવે હું કોણ છું તેવું લાગતું નથી. જ્યારે આ ઊંડાણ અને તીવ્રતાની આધ્યાત્મિક ઘટના થાય છે, ત્યારે મૂંઝવણ સાથે મિત્રતા કરવી અને તમારી પીડા વિશે પ્રામાણિક રહેવું ખૂબ જ મહત્વપૂર્ણ છે, જેથી તમે ચેતનાના ઉદ્ઘાટનને ઉકેલવા અથવા તેનાથી દૂર રહેવાની વસ્તુ તરીકે ગેરસમજ ન કરો. મિત્રતાની મૂંઝવણ તમને આ અનુભવોને સમજવાની, બહારની વાસ્તવિકતાને અન્વેષણ કરવાના આમંત્રણ તરીકે જોવામાં મદદ કરશે. ભલે તે ગમે તેટલું સ્પષ્ટ અથવા ગૂંચવણભર્યું હોય, તમે ખુલ્લા રહી શકો છો અને આનંદના અનંત ઝરણા સાથે જોડાઈ શકો છો, પછી ભલે તે શું થઈ રહ્યું છે અથવા નથી થઈ રહ્યું. શું આ શબ્દો તમારા માર્ગ પર ટૂંક સમયમાં શું થશે તેની પૂર્વદર્શન છે, અથવા જે પહેલેથી જ પ્રગટ થઈ રહ્યું છે તેની સાથે શરતોમાં આવવામાં મદદ કરે છે? અનુભૂતિના દરેક તબક્કાને પસાર કરતી વખતે જે ઉદ્ભવે છે તેને પ્રેમ કરવાની તમારી ઈચ્છા એક આવશ્યક સાથી છે. તો જ્યારે તમે કોને કોને માનતા નથી તેની બધી સમજ ઓગળી જાય છે અને અદૃશ્ય થઈ જાય છે, ત્યારે પણ તે પ્રેમની સંપૂર્ણતા છે જે તમને એક સ્તરથી બીજા સ્તરે લઈ જાય છે. તમારા માર્ગદર્શક તરીકે પ્રેમ સાથે તમે મુક્ત, સાજા, પુનર્જન્મ અને મુક્ત છો તેટલા જ સંકલિત, દયાળુ અને જ્ઞાની બનવાનું નક્કી કર્યું છે. જેમ જેમ જાગવાની સવાર થાય છે અને એવું લાગે છે કે ત્યાં કોઈ રહેવાનું બાકી નથી, તેનો અર્થ એ નથી કે પ્રેમ કરવા માટે કોઈ બાકી નથી. તમારે જ્યારે તમે જે પાત્રો ભજવી રહ્યા છો તે અચાનક અદૃશ્ય થઈ જાય છે, ત્યારે પ્રેમ હંમેશા એક શાશ્વત હૃદય તરીકે પોતાને સ્વીકારવા માટે અહીં છે, જે બધાના શરીરમાં છવાયેલ છે. એટલે પ્રેમ ખાલી આપણા સુધી સીમિત નથી. પ્રેમ આપણી અંદર બી છે, બીજાની અંદર બી છે, અને દરેક દરેક કણ કણમાં આ પ્રેમ છવાયેલો છે. શું જાગૃતિનો દરવાજો પહેલેથી જ ખુલી ગયો છે અને તમે આ પ્રવાસને સંપૂર્ણ વર્તુળમાં લાવવા માંગો છો, અથવા તમે સૌથી ચમત્કારિક સાહસ માટે તૈયાર છો જે તમે સમજી શકતા નથી? દરેક ડર, ચિંતા અને અને ચિંતા તમારા પ્રેમમાં પાછા ફરવાનું સતત આમંત્રણ બની જાય છે. તમારા અનુભવ, ધારણા, તમે જે માન્યતાઓ ધરાવો છો અથવા જે ઓળખ હવે અહીં નથી તેમાં કોઈ વાંધો
તે કોઈ વાંધો નથી. વિસ્તરણની દરેક શુભ ક્ષણ જીવનને બ્રહ્માંડની આંખો દ્વારા જોવાની મંજૂરી આપે છે. તે યાદ રાખવા માટે કે દરેક વસ્તુ કેટલી સમાન રીતે મહત્વપૂર્ણ છે. તો આ આ જ્યારે આપણે આપણો જાગૃતિનો દરવાજો ખુલે છે ત્યારે આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ દરેક વસ્તુ, વ્યક્તિ, ઘટનાઓ, સંજોગો, ઇવન આપણી ફિલિંગ્સ પણ એ કેટલી ખૂબ જ મહત્વની છે. એના જે એમણે જે ભૂમિકાઓ ભજવવાની છે આપણા જીવનમાં, એ લોકોના જીવનમાં, એ બધું જ એકદમ એપ્રોપ્રિયેટ છે, એકદમ યોગ્ય છે. તો આપણી ફિલિંગ્સ પણ એકદમ યોગ્ય છે. એને પૂરેપૂરું માન સન્માન આપવાનું છે, એને નફરત નથી આપવાની, એને સ્વીકારવાનું છે, પ્રેમ કરવાનું છે. અને આ જ એકમાત્ર રસ્તો છે કે આપણે એને 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 જવા દઈએ, કારણ કે એને આપણે પકડી રાખ્યું છે નફરતના સંબંધોથી, કે મારે આ નથી જોતું, મારે દુઃખ નથી જોતું, મારે પીડા નથી જોતી, મારે ચિંતા નથી જોતી, મારે ડર નથી જોતો. આવું બધું વિચારી વિચારીને ફટાફટ હું નેગેટિવિટીમાંથી કેટલો ઝડપથી બહાર નીકળું, બસ આવું જ વિચારી રાખીએ છીએ. ઇવન આધ્યાત્મિકતામાં આવ્યા પછી પણ આપણે એને બાંટી દઈએ છીએ, કાં તો પોઝિટિવ છે ના નેગેટિવ છે, આ સારું છે આ ખરાબ છે, આ પાપ છે આ પુણ્ય છે. પરંતુ અગેન એ સ્પિરિચ્યુઅલિઝમ નથી. સ્પિરિચ્યુઅલિઝમ એટલે બધું એક જ છે, ચાહે સુખ હોય કે દુઃખ હોય, સારું કે ખરાબ, એ બધાનું અસ્તિત્વ તો એકથી જ ચાલુ થાય છે, એકોમકારથી ચાલુ થાય છે, સબકા માલિક એક, એનાથી ચાલુ થાય છે. ધ નેચરલ સાયકલ્સ ઓફ એક્સપાન્શન એન્ડ કોન્ટ્રાક્શન, વિસ્તરણ અને સંકોચનનું કુદરતી ચક્ર, હવેનો ટોપિક છે આ ચેપ્ટરમાં, એ છે ધ નેચરલ સાયકલ્સ ઓફ એક્સપાન્શન એન્ડ કોન્ટ્રેક્શન, વિસ્તરણ અને સંકોચનનું કુદરતી ચક્ર. બરાબર, આ કુદરતી પ્રક્રિયા ચાલુ જ છે. સંકોચન થાય, પાછું વિસ્તરણ થાય, સંકોચન થાય, વિસ્તરણ થાય, સંકોચન, વિસ્તરણ, એવું જ આપણા શરીરમાં ચાલુ છે. આપણા શરીરમાં હરેક વખતે, હરેક મિલી સેકન્ડે આપણા માંસપેશીઓનું વિસ્તરણ થાય છે, સંકોચન થાય છે, વિસ્તરણ થાય છે, સંકોચન થાય છે, ચાલુ જ છે. તો આવો આપણે સમજીએ આને. જેમ જેમ તમે ચેતનાના સ્વયંસ્ફુરિત અથવા ક્રમિક જાગૃતિને અતિશય ઉત્તેજિત નર્વસ સિસ્ટમમાં થતી ખામી તરીકે સમજો છો, ફરીથી વાંચું છું, જેમ જેમ તમે ચેતનાના સ્વયંસ્ફુરિત અથવા ક્રમિક જાગૃતિને અતિશય ઉત્તેજિત નર્વસ સિસ્ટમમાં થતી ખામી તરીકે સમજો છો, ત્યારે આ ચમત્કારિક સાહસની જટિલતાઓને વધુ ઊંડાણમાં અન્વેષણ કરવા માટે, એટલે કે શોધવામાં મદદરૂપ થઈ શકે છે. તો જ્યારે આપણે એને ખામી તરીકે સમજીએ કે આ જે અતિશય ઉત્તેજિત નર્વસ સિસ્ટમ છે, જેમાં ધીમે ધીમે જાગૃતિ આવતી જાય છે, ત્યારે આપણે એને ખામીઓ સમજીએ છીએ. જેમ કે અગર અગર આપણે વાત કરીએ તો જે કંઈ પણ જે પહેલેથી જે સાધુ મહાત્માઓ થઈ ગયા છે એની એની જે વાત કરીએ તો એમાં ઘણા બધા, ઇવન ઘણા વૈજ્ઞાનિકોને પણ, ઇવન હનુમાન સર, હોમિયોપેથીના શોધક અથવા તો એના પિતા પણ આપણે કહી શકીએ, એના 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 શોધક કે જ્યારે આ આ રચના કરી, હોમિયોપેથી સાયન્સની સંશોધન કર્યું, ત્યારે પણ એને એ જ રીતે બધા ખામીયુક્ત જ જોતા હતા. તો ત્યારે આ ચમત્કારિક સાહસની જટિલતાઓને તો એમણે એમણે જ્યારે સંશોધન કર્યું તો એમણે જોયું કે ભાઈ હજુ આ સાયન્સમાં બી અમુક ખામીઓ છે. તો એણે વધુ સંશોધન કર્યું ઊંડાણમાં, અને એમાં એને આ આ મદદરૂપ થયું. જ્યારે એણે પોતેલી શોધેલી વિજ્ઞાનમાં એમણે ખામી શોધી કે ભાઈ હજુ આને આ બરોબર નથી, પરફેક્ટ નથી, તો એમણે પોતાના 12 વર્ષ આ આ વિજ્ઞાનમાં બરોબર ફેમિલીથી દૂર રહીને 12 વર્ષ બસ આમાં જ મંડિયા રહ્યા કે ક્યાં ખામી છે, શું છે, અને કેવી રીતે કરેક્ટ કરી શકાય. અને એમણે 2 વર્ષમાં એ ખામીને સંશોધન કરી લીધું, જોયું, પારખ્યું, અને પછી 10 વર્ષ સુધી એની એનો એક્સપિરિયન્સ કર્યો, અનુભવ કર્યો અલગ અલગ કેસીસમાં, અને જોયું કે કઈ દવાઓથી આ બધું સારું થાય છે. તો એ એને
જો ઈ આ લેવલના પર્સન થઈને બી જો જેણે આખી હોમિયોપેથિક એક સિસ્ટમની રચના કરી આ દુનિયામાં, એ બી પોતાની બનાવેલી વિજ્ઞાનમાં ખામી જો શોધતા હોય, તો આપણે તો એક સાધારણ, એની સરખામણીમાં, સાપેક્ષમાં એક સામાન્ય મનુષ્ય છીએ, સામાન્ય ડોક્ટર, સામાન્ય હોમિયોપેથ. બરાબર છે, કોઈ બી વાત લઈ લો, અલગ અલગ રોલ. તો તો પછી આપણે આપણા જીવનમાં કેમ આપણી પોતાની ખામીઓ ન શોધી શકીએ? જો શોધશું તો આપણે પોતાની અંદર આ જે જટિલતાઓ છે એને ઉકેલવામાં, એને ઊંડાણથી સમજવામાં આપણને એક પ્રેરણા મળશે. જ્યારે તમારી ચેતના વિસ્તરે છે ત્યારે તમારી નર્વસ સિસ્ટમ શરૂઆતમાં તદ્દન નવી આવર્તનના કંપનને પકડી રાખવામાં અસમર્થ હોઈ શકે છે. જો આવું થાય તો તમે તમારા નર્વસ સિસ્ટમને વધુ પડતા ઉત્તેજનાનું પુનઃજનન પેટર્ન જોઈ શકો છો. એવું લાગે છે કે તમારી ચેતના, જે આટલી વિસ્તૃત થઈ ગઈ છે, બંધ થવાનું શરૂ કરે છે અને સોજાના વ્યક્તિત્વની વર્તણૂક તરફ પાછા ફરવાનું શરૂ કરે છે, જે તમારી જાગૃતિએ તમને બચાવ્યા હોય એવું લાગતું હતું. પરંતુ એકચ્યુઅલી શું થાય છે, એકચ્યુઅલી જેમ જેમ આપણે આની આની જટિલતાઓને શોધવામાં આપણે પડી જઈએ છીએ, એટલે આપણી ચેતના વિસ્તરે છે, એટલે આપણી જે નર્વસ સિસ્ટમ છે, જે શરૂઆતમાં આ એક નવી ફ્રીક્વન્સી આવશે કે ભાઈ આનું આમ છે આમ છે, આપણે ઓર એનું પેલું કેવું અર્થઘટન કરતા જઈએ છીએ પોતાના જીવનનું, તો આપણા જે બ્રેઇનમાં જે ન્યુરલ કનેક્શન હોય, આપણી નસો જે રીતે જોડાયેલી હોય, ધીરે ધીરે નસોનું જોડાણ હળવું પડે છે, તૂટતું જાય છે, નવા જોડાણો રચાય છે, જે આપણું જે સુપર કોન્શિયસ માઇન્ડ છે, એટલે કે પ્રી ફ્રન્ટલ કોર્ટેક્સ, જેને જેને વિન્ડો પણ, ટેલિપેથિક વિન્ડો કહેવામાં આવે છે, એટલે કે બીજા સાથે અહીંયા બેઠા બેઠા વગર ફોન કશ જ, કયા કોઈ પણ ઉપકરણો વગર આપણે અહીંથી લોકો સુધી આપણે આપણા મેસેજ પહોંચાડી શકીએ છીએ. તો ઘણી વખત અમે અમે જ્યારે હોમિયોપેથી શીખવા માટે હું મારા ગુરુ પાસે જવાનો હો, તો હું જે અહીંયાથી નક્કી કરી ગયો હો કે આ વખતે આ કંઈ પૂછવું છે, તો ઓટોમેટિકલી એમનો આન્સર આપેલા, એનો આન્સર આપે છે, જે મારા મનમાં કે બીજા કોઈના મનમાં, કારણ કે અમે તો આખી ટીમ જતા હોઈએ છીએ, એટલે એમાં જે હું જે વિચારીને ગયો હો, સાહેબનો આન્સર સૌથી પહેલા શબ્દો એના આન્સર હોય છે. તો એ ટેલિપેથિકલી અમે જોડાયેલા છીએ, એટલે મેસેજ સીધે સીધો વગર ફોન કરે સર સુધી પહોંચી જાય છે. તો એમના જ પોતાના આશીર્વાદ છે મારા ઉપર, અને ઈશ્વરના, માલિકના આશીર્વાદ કે આ શક્ય છે, કુદરતના આશીર્વાદ કે એમણે આવી ટેકનિક આ શરીરમાં બનાવેલી છે કે જેથી આપણે આ ટેલી આપણી જે ચેતના છે એને વિસ્તારી શકીએ. ત્યારે તમારી નર્વસ સિસ્ટમ શરૂઆતમાં તદ્દન નવી આવર્તન કંપનને પકડી રાખવામાં અસમર્થ હોય છે કે, પરંતુ આપણે વારે વારે આવું કરશું, જો આવું થાય તો તમે તમારા નર્વસ સિસ્ટમને વધુ પડતા ઉત્તેજનાનું પુનઃજનન પેટર્ન જોઈ શકો છો. જ્યારે આપણે ચેન્જ કરવાનું વિચારીએ, મેં જોયું છે કે ઘણા બધા, ઇવન મારા મારા જીવનના પણ આ અનુભવો છે, કે જ્યારે કોઈ વ્યક્તિ આધ્યાત્મિકતામાં આગળ વધવા માગે છે, તો ત્યારે ફરીથી આજુબાજુમાં ફરી એવી ઘટના બને, એને એમ થાય કે આ કઈ કામનું નથી, બહુ બધા એફર્મેશન કરે, લખે, બોલે, કેટલું કેટલું પોતાનું મેડિટેશન કરે, બે બે ત્રણ ત્રણ કલાક, પણ મેં જોયું છે કે એ લોકો ફરીથી નાસીપાસ થઈ જાય છે. કેમ? કારણ કે એ લોકો, માય ડિયર ફ્રેન્ડ્સ, તમે 2 કલાક કે 3 કલાક મેડિટેશનમાં બેઠા રહેશો, પરંતુ એ 2-3 કલાક ઓનલી ઇમેજિનેશન ચાલ્યા રાખે, તો ઓનલી બ્રેઇન ઇઝ વર્કિંગ, કોન્શિયસ બ્રેઇન ઇઝ વર્કિંગ. એકચ્યુઅલી મેડિટેશન એટલે શું? પોતાના શ્વાસોની ગતિને ધ્યાન આપવું, બસ બીજું કશું જ નહીં. વિચારો આવે છે, આવી જવા દો, પોતાનું કોન્શિયસ ફોકસ તમારા હાર્ટ અને તમારા શ્વાસોશ્વાસની ગતિ ઉપર રહેશે, તો એ ભલે 5 મિનિટનું હોય, એ જ મેડિટેશન છે, બાકી બધું તો ટાઈમ પાસ થયો, શરીરને આરામ આપ્યો. તો એ 5 મિનિટ પણ બહુ મહત્વનું છે. બરાબર છે,
પણ એમાં કોઈ પણ જાતના વિચારો ન થવા જોઈએ. ઓનલી ફોકસ શ્વાસ અને હૃદયની ગતિ ઉપર. તો ધીમે જો આવું થઈ શકે તો એ 5 મિનિટની ઉર્જા જે છે એ ખરેખર આખા દિવસને બદલી શકે છે. તો જે લોકો આ રીતે આધ્યાત્મિકતામાં આગળ વધે છે, પરંતુ એ લોકો પાછા નાસીપાસ થઈ જાય છે. કેમ? કારણ કે ફરીથી એવી કોઈ ઘટના બનશે. એ કેમ બને છે? કારણ કે આપણે અતિશય ઉત્તેજિત નર્વસ સિસ્ટમમાં પાછા આવી જઈએ છીએ અને એનું પુનઃ પેટર્ન આપણે જોઈએ છે. ફરીથી એ ઘટના બની પેટર્ન વાળી, અને એવું લાગે છે કે આપણી ચેતના જે આટલી વિસ્તૃત થઈ ગઈ છે બંધ થવાનું શરૂ કરે છે. એમ લાગે કે ભાઈ આપણે તો કેટલું બધું શીખાને સમજ્યા ને આ કાંઈ કામનું નહીં, હજુ મારી સાથે તો આવું ને આવું તૈયાર રાખ્યું. તો એવું નથી, પરંતુ ધીમે ધીમે પાછી અને આવું જયારે વિચારવા માંડે એટલે પાછી પેલી જે વિચારો છે કે આ આવો છે ને તેવો છે ને ઓલાય આમ ફીરું પેલાય આમ ફીરું મને તો આવું ફીલ થાય છે મારી જિંદગી જ આવી છે, આ બધા વિચારો ફરીથી શરૂ થઈ જાય ને તમે કોન્શિયસ ન રહો તો 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 હજુ ત્યાં ને ત્યાં જ છે, પ્રગતિ નથી થઈ. પરંતુ તમે પ્રેક્ટિસ કરતા રહો, શ્વાસ ઉપર ફોકસ કરવાની ટ્રાય ચાલુ રાખો, શ્વાસને પકડી રાખો. કારણ કે શ્વાસ એ જ શિવ છે અને શિવ એ જ શ્વાસ છે. જ્યારે આ પ્રકારનું વિસ્તરણ અને સ્પષ્ટતા તૂટી જાય છે ત્યારે આ તમને એવું અનુભવી શકે છે કે તમે તમારા આધ્યાત્મિક ઉત્ક્રાંતિમાં પાછળની મુસાફરી કરી રહ્યા છો. તે સમય દરમિયાન જે એ સમજવું અગત્ય, કારણ કે આ એક્સપાન્શન અને કોન્ટ્રેક્શન થયા જ રાખે છે. બરાબર છે કે ભાઈ જે એક્સપાન્ડ થઈ રહ્યું એવું નથી, એ કોન્ટ્રેક્શન થાય છે પાછું એક્સપાન્શન થાય છે. પણ આ કુદરતી ચક્ર છે અવેકનિંગ થવાનું, અવેકનિંગની પ્રોસેસનું આ કુદરત. એવી જ રીતે અમે જ્યારે હોમિયોપેથિક લિટરેચર હું વાંચતો હતો, એકદમ સોર્સ બુક એટલે કે હનુમાન સરના જે એમણે જે લખેલી પુસ્તકો છે હોમિયોપેથીની, એમાંથી મેં વાંચ્યું હતું કે જે હોમિયોપેથિક જે સારું થવાની પદ્ધતિ છે એ બી આવી જ રીતે છે કે સારું થાય પછી પાછું થોડું રિગ્રેસ થાય, પાછું સારું થાય પાછું રિગ્રેસ થાય, પાછું થોડુંક સારું, એટલે એ એક વેવ પેટર્નમાં ક્યોર આગળ વધે છે હોમિયોપેથી. તો એવું જ એવી જ અવેકનિંગની પ્રોસેસ છે. બરાબર છે. કોન્ટ્રેક્શન એન્ડ એક્સપાન્શન, કોન્ટ્રેક્શન એક્સપાન્શન, કોન્ટ્રેક્શન એક્સપાન્શન, આ રીતે જ આપણી પ્રગતિ થશે. તો કોઈએ તૂટવાનું નથી, કોઈએ નાસીપાસ થવાની જરૂર નથી. આ બધી વસ્તુઓ જે કંઈ પણ ઘટનાઓ બની રહી છે એ આપણને અવેર કરવા માટે જ છે, આપણા અવેકનિંગ માટે જ ઘટનાઓ બની રહી છે. તે સમય દરમિયાન એ સમજવું અગત્યનું છે કે કોઈની ભૂલ નથી. જે રીતે દરેક વસ્તુની રચના કરવામાં આવી છે તેની કુદરતી પ્રગતિ માટે પોતાને અથવા અન્ય કોઈને દોષ આપવાની જરૂર નથી. જે કંઈ પણ થઈ રહ્યું છે એના માટે તમે કોઈને દોષ ના આપો, પાસ્ટની ઘટનાઓ માટે કોઈને દોષ ના આપો. ઓનલી માત્ર ને માત્ર શું છે, તમારી ચેતનાના વિકાસ માટે છે કે તમે શું ફીલ કરો છો, તમે કેવી લાગણીઓને અંદરથી પાળેલી રાખેલી છે. તમારા સમગ્ર જાગૃતિ દરમિયાન તમે વારંવાર તમારી નવી વિસ્તરેલી સ્થિતિના ઝલક પૂર્વાવલોકન મેળવશો. કારણ કે બ્રહ્માંડ જીવનની પુનરાવર્તિત ધોરણે કેવી રીતે હશે તેનો સ્વાદ પ્રદાન કરે છે. અને તેમ છતાં જ્યારે તમારી નર્વસ સિસ્ટમ તે વિસ્તૃત ઉર્જા જાળવી શકતી નથી ત્યારે તે પાછું બંધ થઈ જશે. તો એટલે તમારા સમગ્ર જાગૃતિ દરમિયાન તમે વારંવાર તમારી નવી વિસ્તરેલી સ્થિતિના ઝલક પૂર્વાવલોકન મેળવશો. કારણ કે બ્રહ્માંડ જીવનને પુનરાવર્તિત ધોરણે કેવી રીતે હશે તેનો સ્વાદ પ્રદાન કરે છે. એટલે કે જે આપણે આપણે પહેલેથી જે લાગણીઓનો સ્વાદ લીધેલો છે એ લાગણીઓની રિલેટેડ ઘટનાઓ પુનરાવર્તિત તો થશે, પરંતુ એમાં આપણું ટેસ્ટિંગ પણ હશે કે આપણે જાગૃત રહી શકા કે ન રહી શકા, ઘટના પછી બી જાગૃત થયા કે ન થયા, કે આ બધું તો મેં મારા પાસ્ટ ઇવેન્ટ્સ અથવા તો પાસ્ટ ફિલિંગ પર, અનુભવ પર, પાસ્ટ એક્સપિરિયન્સ પર આધારિત અનુભવો મેં અનુભવ્યા, તો એ અગેન આપણું ડિલ્યુઝન થશે, ઇમેજિનેશન થશે, ફોલ્સ પરસેપ્શન થશે અબાઉટ ધ લાઈફ.
અને તેમ છતાં જ્યારે તમારી નર્વસ સિસ્ટમ તે વિસ્તૃત ઊર્જા મેળવી શકતી નથી ત્યારે તે ફરીથી બંધ થઈ જશે. જેમ જેમ તમે તમારી કન્ડિશન્ડ સ્થિતિમાં પાછા ફરો છો તેમ તમને વધુ ચેતના સાથે અહંકારનો ફરીથી અનુભવ કરવાની તક મળે છે. જેવું આપણે એ બંધ થઈ જાય કે ભાઈ નહીં આ આવો છે ને તેવો છે ને એમાં પાછા જતા રહીએ એટલે ફરીથી આપણે આપણા અહંકારના મોડમાં જતા રહીએ છીએ. આ તમને વધુ સ્પષ્ટ દ્રષ્ટિકોણથી વણઉકેલાયેલી પેટર્નને ફરી મુલાકાત કરવામાં મદદ કરે છે. અને આ શું કામ જોઈએ છે? જેથી આપણે ફરીથી જે કંઈ પણ વસ્તુ આપણે ઉકેલી શકતા નથી સંપૂર્ણપણે એને ફરીથી અહંકારની દ્રષ્ટિએ ફરીથી ઊંડાણથી જોવામાં આપણને મદદ કરે છે. કદાચ પહેલા કરતા વધુ નિશ્ચિતપણે તમે જોવાનું શરૂ કરો છો કે દરેક વસ્તુ તમને તમારા વિશે કંઈક શીખવવા માટે સંપૂર્ણ રીતે ઓર્કેસ્ટ્રેટેડ ઉત્પ્રેરક તરીકે અસ્તિત્વમાં છે. ઓર્કેસ્ટ્રેટેડ એટલે એક લય સાથે એક તાલબદ્ધ રીતે આ બધી જ ઘટનાઓ જેમાંથી આપણે કંઈ શીખી શક્યા નથી એ બધી જ ઘટનાઓ તાલબદ્ધ રીતે આપણી સમક્ષ આવતી જ રહેશે આપણને પ્રેરણા આપવા માટે, જે તમે કદાચ જાણતા ન હો. આ બધું કંઈ તક દ્વારા થતું નથી, તેથી કોઈ અનુભવ તમારા માર્ગમાં અવરોધ તરીકે અસ્તિત્વમાં નથી. આ કોઈ તક નથી, એ તો બધું પ્લાનિંગ છે. આપણે જેવી ચોઇસ કરીએ છીએ એ પ્રકારનું પ્લાનિંગ થઈ જાય છે બ્રહ્માંડ દ્વારા. તે ફક્ત આંતરદૃષ્ટિનું આગલું મોતી હોઈ શકે છે, ફક્ત તમને વિકસિત કરવામાં મદદ કરવા માટેના સીધા સૌથી સીધા માધ્યમ તરીકે તમારા માર્ગમાં દેખાય છે. વિપરીત નાટક દ્વારા તમે ચેતનાના વિસ્તૃત સ્તરે જાગૃત થાઓ છો અને એકવાર તમારી નર્વસ સિસ્ટમ આવા સ્પંદનને પકડી રાખવા માટે સક્ષમ થઈ જાય પછી વસ્તુઓ કેવી રીતે અલગ હશે તે નોંધવામાં સક્ષમ છો. પૂર્વાવલોકન પૂર્ણ થયા પછી તમે એકદમ નવા દ્રષ્ટિકોણમાં મૂળમાં રહેતા અહંકારના ફૂલેલા અસ્તિત્વમાં પાછા સંક્ષિપ્ત થઈ જાઓ છો. વિસ્તરણ અને સંકોચનની આ અવસ્થાઓ વચ્ચે આગળ પાછળ ઓસિલેટ કરીને તમે બંને ચરમ સીમાઓ વચ્ચે બરાબર સમાન અને અપરિવર્તનશીલ શું છે તે જોશો. તમારી સતત વિકસતી આધ્યાત્મિક યાત્રાની આ મૌન પૂછપરછ છે. તમે પહેલાથી જ દરેક સંદર્ભ બિંદુમાંથી મુક્ત થઈ ગયા હો અથવા અહંકારની બળતરામાંથી કાયમી રજાની આતુરતાપૂર્વક રાહ જોતા હો, જે તે ઓળખવાની તક છે કે જે વિસ્તૃત છે અને જે સંકુચિત છે તે બંને અહીં પ્રેમ કરવા માટે. સંકોચન અને વિસ્તરણના તમામ ઉતાર ચઢાવ દરમિયાન એવું લાગે છે કે તમારો પ્રેમ બિનશરતી બને તેની ખાતરી કરવા માટે તમે તે ચરમ સીમાઓ વચ્ચે પિંગ પોંગ કરી રહ્યા છો. એટલે કે આપણે સુખ અને દુઃખ વચ્ચે ભ્રમિત થઈ રહ્યા છીએ, ભ્રમણ કરી રહ્યા છીએ. એક છેડે બધું આનંદકારક લાગે છે, સંપૂર્ણ પ્રવાહમાં છે અને દરેક વળાંક પર પરિપૂર્ણ લાગે છે, અને સામે પક્ષે એક બાજુ બધું બરોબર લાગે, બધું એકદમ ખુશી અને આનંદથી ભરેલું હોય અને બીજી સેકન્ડે બીજી બાજુ જતા રહીએ તો સામે પક્ષે બધું જ અસુરક્ષિત, અસંતુલિત અને અવ્યવસ્થિત લાગે છે, જાણે વિશ્વમાં કંઈ જ યોગ્ય નથી. જ્યાં સુધી તમને મધ્યમાં સ્થાયી થવામાં મદદ કરવા માટે પૂરતો વેગ બનાવવામાં ન આવે ત્યાં સુધી આગળ અને પાછળ ચાલવું ખૂબ જ સ્વાભાવિક છે. વચ્ચે ચાલુ હોય તો આપણને પૂરતો વેગ મળવો જોઈએ, નહીતર તો હાલક ડોલક થઈ જ આવશે. અહીં બંને ચરમ સીમાઓ તૂટી પડે છે. અહીંયા આ જ્યારે વચ્ચે ઊભા રહી જશું ત્યારે બંનેનું અસ્તિત્વ ખતમ થઈ જશે. ત્યાં ન તો ઊંચું કે ન નીચું, ત્યાં ન તો ઊંચું કે ન તો નીચું છે. ક્રિયામાં સત્યના તેજસ્વી અભિવ્યક્તિઓ તરીકે પોતે જ વાસ્તવિકતા છે. આ જે ક્રિયા આપણે કરી રહ્યા છીએ એના સત્યના તેજસ્વી અભિવ્યક્તિ તરીકે આપણે પોતે જ વાસ્તવિકતા, પોતે જ નાવ બની જઈએ છીએ, પોતે જ બિંગ બની જઈએ છીએ, પોતે જ ગોળ પરમાત્મા જે કંઈ પણ નામ લઈ લો. તો આગળના લેક્ચરમાં મેં સમજાવેલું કે ભાઈ બિંગ, મેં જ્યારે મારા સરને પ્રશ્ન પૂછેલો કે ભાઈ જ્યારે ઈશ્વરને પામવું હોય તો શું કરવું, આ બધી એફર્મેશન્સ અથવા તો જે કંઈ પણ પોઝિટિવ રહેવાનું એ બધું તો માત્ર ભૌતિક વસ્તુઓ અપાવી શકે છે, પણ ઈશ્વરને પામવા હોય તો એમણે કીધું બિંગ ઇઝ અ સ્ટેટ ઓફ ગોડ. તો એ બિંગમાં આવવા માટે આપણે વચ્ચે
જવું પડશે, વચ્ચે સ્થિર થવું પડશે. હવે પછીનો ટોપિક છે કુંડલિની એન્ડ ધ એનર્જેટિક કમ્પોનન્ટ ઓફ અવેકનિંગ. કુંડલિની અને જાગૃતિનું ઉર્જાસભર ઘટક. તો શું કુંડલિની શું છે અને જાગૃતિના ઉર્જાસભર ઘટક શું છે એ આપણે સમજશું. ધ્રુવીયતાઓ વચ્ચે, આ ધ્રુવીયતાથી વચ્ચે અને આ જે બે અલગ અલગ પોલ છે બરાબર છે, જેમાં એક બાજુ બહુ સારું છે સુખ છે અને એક બાજુ દુઃખ છે, એક બાજુ સચ્ચાઈ છે એક બાજુ જૂઠાણું છે, એક બાજુ ઊંચું છે એક બાજુ નીચું છે, એક બાજુ અમીર છે એક બાજુ ગરીબ છે, એક બાજુ પોઝિટિવ છે એક બાજુ નેગેટિવ છે, એક બાજુ ન્યાય છે એક બાજુ અન્યાય છે. ચાહે કોઈ બી વસ્તુ તમે લઈ લો તો આ જે ધ્રુવીયતા છે આને કહેવાય ધ્રુવીયતા. આ ધ્રુવીયતાઓ વચ્ચે આગળ અને પાછળ પિંગ પોંગ કરતી વખતે, આ ધ્રુવીયતાઓની વચ્ચે જ્યારે આપણે આગળ પાછળ જ્યારે હલતા રહીએ ત્યારે ખૂબ જ સમજાવી ન શકાય તેવા લક્ષણો અને અનુભવો પેદા થઈ શકે છે. એવું લાગે છે કે તમારા શરીરના વિવિધ ભાગો વીજળીથી અથડાઈ રહ્યા હોય તેમ તમારા દ્વારા વિદ્યુત પ્રવાહ વહી રહ્યા છે. ત્યારે ઘણી વખત આપણને એમ થતું હોય જાણે આખા શરીરમાં કરંટ મારતો હોય એવું ફિલિંગ થઈ જાય, ચોંકી જઈએ, એકદમ હેબતાઈ જઈએ બરાબર છે. કોઈ પણ એવી ઘટનાઓ સાંભળે એટલે આપણે કહેવાય આમ એકદમ શોકમાં જતા રહીએ, તો ત્યારે આપણને શું થાય, આપણને એમ લાગે કે જાણે કોઈ કરંટ મારી દીધો હોય એ રીતના વિવિધ ભાગોમાં ફિલિંગ્સ આવતા હોય છે. તમે તમારી કરોડરજ્જુના પાયા પર દબાણ અનુભવી શકો છો આધ્યાત્મિક ઉત્ક્રાંતિના ઉર્જાસભર ઘટકને સક્રિય કરીને. આપણે આપણા કરોડરજ્જુના પાયા પર ઘણી વખત આપણે દબાણ અનુભવી શકીએ છીએ. કેવી રીતે? આધ્યાત્મિક ઉત્ક્રાંતિના ઉર્જાસભર ઘટકને સક્રિય કરીને. જ્યારે બી સક્રિય થઈ જાય છે ત્યારે આપણા કરોડરજ્જુનો પાયો એટલે કે આપણું મૂળાધાર ચક્ર ઉપર આપણને દબાણ અનુભવાય છે. તેને ઘણી વખત કુંડલીની જાગૃતિ તરીકે ઓળખવામાં આવે છે, જ્યાં ઉર્જા તમારા પૂંછડીના હાડકાના પાયામાંથી બહાર નીકળતા સાપની જેમ કરોડરજ્જુ પર વધે છે બરાબર છે. એ રીતે આ રીતે વધતી જતી હોય છે. જેમ જેમ તે તમારા ચક્રોને ખોલવા અને તમારા શરીરના ઉર્જા ક્ષેત્રને સક્રિય કરવા માટે ઉદ્ભવે છે ત્યારે કુંડલીની ઉર્જા સેલ્યુલર મેમરીને બહાર ધકેલી દે છે, જે તમારી અંદર જાગૃત થતી ચેતનાના કંપન સાથે મેળ ખાતી નથી. એવું લાગે છે કે નર્વસ સિસ્ટમ અને કુંડલીની ઉર્જા તમારી યાત્રાના ઉત્ક્રાંતિ માટે ભાગીદાર તરીકે એક સાથે કામ કરે છે. આપણી નર્વસ સિસ્ટમ અને આપણી કુંડલીની ઉર્જા આપણી યાત્રાના ઉત્ક્રાંતિ માટે એક સાથે કામ કરે છે. શરૂઆતમાં ચેતાતંત્ર જાગૃતતાના ઉર્જાસભર ઘટક માટે તૈયાર કરવા માટે બળતરાના એટલે કે સોજાના એટલે કે ઇન્ફ્લામેશનના પ્રારંભિક સ્તરોને સાફ કરે છે. ચેતાતંત્ર જાગૃતતાના ઉર્જાસભર ઘટક તરીકે શરૂઆતમાં એ આ ઇન્ફ્લામેશનને સાફ કરે છે. જ્યારે તે ઉદ્ભવે છે કહ્યું તો કે ભાઈ જાગૃતતાનો ઉર્જાસભર ઘટક જ્યારે તે ઉદ્ભવે છે ત્યારે કન્ડિશનિંગના વધારાના સ્તરોને બહાર કાઢવામાં મદદ કરવા માટે નર્વસ સિસ્ટમ જ્યાંથી છોડ્યું હતું ત્યાંથી કુંડલીની ઉર્જા પ્રાપ્ત થાય છે. જ્યાંથી જે પેલા જે આપણા નર્વસ સિસ્ટમના જે જોડાણો છે, આપણા જે નસો છે એ જ્યાં જ્યાં જોડાયેલી છે ત્યાંથી જ્યારે એ વિખૂટી પડે છે એટલે કે જ્યારે આપણા જૂના કનેક્શન તૂટે છે ત્યારે એમાંથી જે ઉર્જા ઉત્પન્ન થાય છે એને કહેવાય કુંડલીની ઉર્જા.
નર્વસ સિસ્ટમ અથવા કુંડલીની ઉર્જા દ્વારા તમારા ક્ષેત્રની બહાર છોડવામાં આવે છે એવું લાગે છે કે જેમ જેમ તમે જાગૃત થાઓ છો તેમ તેમ તમારી આસપાસના લોકો દ્વારા તમને વધુ વખત ઉત્તેજિત કરવામાં આવે છે. જેમ જેમ આ છૂટું પડે એમ એમ લાગે કે આ બધા લોકો આરા મને મારી પાછળ પડી ગયા છે, મને ઉત્તેજિત જ કર્યા રાખે. પરંતુ માય ડિયર ફ્રેન્ડ, એટલે કે જેથી ઓર કુંડલીની ઉર્જા ઉત્પન્ન થાય, કારણ કે એ જ્યારે સ્ટિમ્યુલેશન થશે અને આપણે એ પ્રમાણે જાગૃત રહેશું તો ધીરે ધીરે એ વાયર્સ તૂટતા જશે. જરૂર છે અને આપણે એને ફીલ નથી કરતા, અને ત્યારે એ જ્યારે ઉર્જા જ્યારે ન્યુરલ જે કનેક્શન છે એ છૂટા પડે છે તો એ છૂટા પડવાની પ્રક્રિયામાં જે ઉર્જાનો વિસ્ફોટ થાય છે આપણા શરીરમાં એ ઉર્જા કુંડલીની ઉર્જા કહેવામાં આવે છે. આ જે સાયન્ટિફિક અન્ડરસ્ટેન્ડિંગ છે કુંડલીની. જેમ જેમ તમે અસ્વસ્થ લાગણીઓ વિશે શીખવા આવ્યા છો, તમે ગમે તે અનુભવો છો તમે સાજા થઈ રહ્યા છો. આપણે શું શીખવા આવ્યા છીએ? અસ્વસ્થ લાગણીઓ, મને આમ થઈ ગયું તેમ થઈ ગયું, હું નાનક અનુભવું છું કે મારી તો ઇજ્જત વહી ગઈ કે મારી તો વેલ્યુ નથી, કોઈ મને ગણતું નથી, બરાબર, કોઈ મને પ્રેમ નથી કરતું. આ બધી અલગ અલગ લાગણીઓ છે. જે આ બધી લાગણીઓ પછી કેવી છે? અસ્વસ્થ, આનાથી સ્વસ્થતા નથી આવતી. અસ્વસ્થ લાગણી છે, ડિઝીઝ ઉત્પન્ન કરે એવી લાગણીઓ છે, રોગ ઉત્પન્ન કરે એવી લાગણીઓ છે. આ લાગણીઓ શીખવા માટે આપણે અહીં આવ્યા છીએ આ દુનિયામાં, અને આપણે જે કંઈ પણ અનુભવી રહ્યા છીએ અત્યારે એ આપણને સાજું કરી રહ્યું છે. તો માય ડિયર ફ્રેન્ડ્સ, કેવો વિરોધાભાસ છે! જે જે રોગ એમ રોગમય અસ્વસ્થ લાગણીઓ છે એ જ આપણને સાજી કરી રહી છે. કેમ? કારણ કે આપણે એને જાગૃતતા સાથે, જાગૃતિ સાથે અનુભવ્યું એટલે આપણે સાજા થઈ ગયા. હીરો હીરાને કાપે, બરાબર છે, એમ ઝેરનું મારણ ઝેર, તો એમ અસ્વસ્થ લાગણીઓનું મારણ પણ એ જ અસ્વસ્થ લાગણીઓ છે. એટલે આપણે એને જાગૃતિ સાથે જ્યારે અનુભવી લઈએ તો એ મરી જશે. કેમ? કારણ કે એ દૂર થઈ જશે એટલે આપણે સાજા થઈ રહ્યા છીએ. કારણ કે ઉત્તેજિત લાગણીઓને વધુ નિખાલસતા અને ગ્રહણશીલતા સાથે આવકારવામાં આવે છે. તે તમને સ્ત્રોત પર પાછા ફરવામાં મદદ કરવા માટે મુક્ત કરવામાં આવે છે. દરેક ભાવનાત્મક વિસ્ફોટને પ્રેમ કરીને અથવા ઓછામાં ઓછું તે અનુભવનારને પ્રેમ કરીને તમે કુંડલીની ઉર્જાને નવી નવી હૃદય કેન્દ્રિત ચેતના લાવવામાં મદદ કરવા માટે તમારા ક્ષેત્રમાં જગ્યા ખાલી કરી રહ્યા છો. જ્યારે તમે જાગૃતિના વધુ અશાંત પાસાઓને પસાર કરવા માટે ઉતાવળ કરી શકો છો, ત્યારે તમે આ તબક્કામાંથી જેટલી ધીમી આગળ વધશો તેટલી ઝડપથી તમે પ્રગતિ કરશો. તો માય ડિયર ફ્રેન્ડ્સ, જ્યારે ભી દુઃખ હોય, પીડા હોય, કોઈ ભી ફિલિંગ્સમાં તમે હોવ, અસ્વસ્થ ફિલિંગ્સ એટલે કે અસ્વસ્થ લાગણીઓમાં હોવ, તો માય ડિયર ફ્રેન્ડ્સ, તમે એને ફટાફટ એમાંથી બહાર નીકળવાની કોશિશ ન કરો. જેટલું ધીમે ધીમે એમાં આગળ વધશો એટલી જ તમારી પ્રગતિ બહુ ઝડપથી થવાની છે. હંમેશની જેમ કોઈ પણ આધ્યાત્મિક પ્રક્રિયાને વેગ આપવાનો સીધો સૌથી સીધો રસ્તો એ છે કે તેમાં આરામ કરો. આપણે આપણી આધ્યાત્મિક પ્રક્રિયાને વેગ આપવા માટે આપણે એમાં આરામ કરવાની જરૂર છે, સ્થિર થવાની જરૂર છે. વચ્ચે હાલક ડોલક નથી કરવાનો કે દુઃખ આવ્યું તો ફટાફટ હું સુખ તરફ જતો રહું, એવું નથી કરવાનું. અહીંયા વચ્ચે સ્થિર આરામ કરશો એટલી જ ગતિ વધશે. જ્યારે આરામ તમારા માર્ગ પર અન્ય સાથી બની જાય છે ત્યારે તમારું હૃદય કુંડલીની ઉર્જાના ઉછાળાને ગ્રાઉન્ડ કરવા માટે ખુલી શકે છે. જો તમે આરામ કરવામાં અસમર્થ છો તો તમારા આંતરિક બાળક પર હંમેશા તમારું ધ્યાન દોરો, જેથી તમે આગળના બાળકને રસ્તામાં પ્રેમ કરી શકો. તમારી જે આગળ આ જે અંદર રહેલું બાળક છે, આંતરિક બાળક, એને આપણે પ્રેમ કરી શકીએ. એના માટે આપણે અંદર આંતરિક બાળકને જોવાનું છે, જેથી આપણી આગળ કોઈ, એટલે કે રિયલમાં જ્યારે આપણી સમક્ષ કોઈ બાળક આવે તો આપણે એને પ્રેમ કરી શકીએ. હવે પછીનો ટોપિક છે ધ ટ્રાફિક જામ ઓફ સેલ્યુલર મેમરીઝ. સેલ્યુલર મેમરીઝનો ટ્રાફિક જામ. કેટલીક વાર જેમ જેમ કુંડલીની ઉર્જા વધે છે ત્યારે ટ્રાફિક જામ થઈ શકે છે. જ્યારે સેલ્યુલર સ્મૃતિઓને તેટલી ઝડપથી છોડી દેવા માટે પૂરતી ગતિ નથી હોતી.
કારણ કે આપણી પાસે એટલી ગતિ નથી હોતી સેલ્સ પાસે કે આ બધી ઉર્જાઓને જલ્દી મુક્ત કરે, એને છોડી દે. કેમ? કારણ કે બહુ હાર્ડ વાયરિંગ છે ને, એટલે એને તૂટતા બી સમય લાગશે. એટલે એમાં ટ્રાફિક જામ થઈ શકે છે. આ શારીરિક બીમારી, થાક, ઉદાસીનતા, ગુસ્સો અથવા હતાશા તરીકે પ્રગટ થઈ શકે છે. નવા આધ્યાત્મિક દ્રષ્ટાંતમાં માંદગીને ઘણી વાર પહેલેથી જ પ્રગતિમાં રહેલા પરિવર્તનના મહત્વપૂર્ણ સંકેત તરીકે ઓળખવામાં આવે છે. તે એવું છે કે કોઈ વ્યક્તિ પ્રસૂતિના તીવ્ર સંકોચન અનુભવે છે જ્યારે તે ક્યારેય જાણતી નથી કે તે ગર્ભવતી છે. કારણ કે માંદગી તમારા ક્ષેત્રમાં મોટા પ્રમાણમાં ઉર્જાસભર વિસ્તરણની નિશાની હોઈ શકે છે. તેના માટે તમારી જાતને દોષી ઠેરવવાની જરૂર નથી. કારણ કે શારીરિક ઉથલપાથલ એ તમારા આધ્યાત્મિક કાર્યને યોગ્ય રીતે ન કર્યું હોવાનો પુરાવો છે. તો જ્યારે બી તમે કોઈ પીડામાં હો, આંતરિક પીડા હોય કે શારીરિક પીડા હોય, તો માય ડિયર ફ્રેન્ડ્સ, તમે ખાલી એક જ વાત મગજને યાદ અપાવવાની છે. તો એ છે કે આ જે પીડા છે, શારીરિક કે માનસિક કે સામાજિક કે આર્થિક, કોઈ બી પીડા જે જીવનની છે, જેમાં તમે છો, તો એ પીડામાં પોતાને યાદ અપાવતા રહો કે આ બધું જે છે એ મારી સારા થવાની પ્રોસેસને લીધે છે. અતિશય તીવ્ર પીડા એ એ સંકેત છે કે તમે આધ્યાત્મિક રસ્તા પર અથવા તમે તમારા જીવનને આગળ પ્રગતિમાં લઈ જવા માટે તૈયાર થઈ ગયા છો. ઉદાહરણ તો એમણે દાખલો આપેલો છે કે એક પ્રસવની ક્રિયાનો, એટલે કે ડિલિવરી, જ્યારે બેબીની ડિલિવરી થતી હોય ત્યારે કેટલું તીવ્ર કોન્ટ્રેક્શન આવતા હોય છે, તીવ્ર પીડા થતી હોય છે માતાને. તો એ એ એને ખબર હોય છે કે ગર્ભવતી છે, છતાં એને આટલી તીવ્ર પીડા અનુભવે છે. તો એ ત્યારે ત્યારે થાય છે કે જ્યારે એ જાણતો નથી કે પોતે ગર્ભવતી છે, એ જાણતી નથી, ત્યારે સૌથી વધારે પીડા થાય. તો એમ આપણે જ્યારે જાણી જશું કે ભાઈ આપણે ઓલરેડી આ પ્રગતિમાં જ છીએ, આપણે આ જર્નીમાં જ છીએ, તો પીડા ઓછી થઈ જશે. કારણ કે માંદગી તમારા ક્ષેત્રમાં મોટા પ્રમાણના ઉર્જાસભર વિસ્તરણની નિશાની હોઈ શકે છે. તેના માટે તમારી જાતને દોષી ઠેરવવાની જરૂર નથી. આપણે પોતાની જાતને દોષ આપવાનો જરૂર નથી અગર બીમાર છીએ તો, અથવા તો બીમાર નથી તો પણ. કારણ કે શારીરિક ઉથલપાથલે તમારા આધ્યાત્મિક કાર્યને યોગ્ય રીતે ન કર્યું હોવાનો પુરાવો છે. શરીરમાં અગર કોઈ ઉથલપાથલ થઈ છે તો એનો મતલબ એમ છે કે આપણે કોઈ કોઈ ઘટનાને વ્યવસ્થિત રીતે, આધ્યાત્મિક કોઈ આપણા આધ્યાત્મિક કાર્યને આપણે યોગ્ય રીતે પૂરું નથી કર્યું. આધ્યાત્મિક ઉત્ક્રાંતિના ઝડપી ઉર્જાસભર વિસ્તરણ દ્વારા જૂની સેલ્યુલર સ્મૃતિઓ છોડવાનો પ્રયાસ કરી રહી છે અને ઉભરતી નવી ઉર્જા જામ થઈ ગઈ છે. આ ઉર્જાસભર ટ્રાફિક જામ તમારા અવયવોને સોજો અથવા અસંતુલિત થવાનું કારણ બની શકે છે, જે તમને વધુ ધ્યાન આપવાની જરૂર છે તે બતાવવા માટે શારીરિક રોગના લક્ષણો બનાવે છે. જ્યારે જાગૃતિના ઉર્જાસભર પાસાઓ એ બીમારી માટે એક સૂત્ર, એકમાત્ર સમજૂતી નથી, ત્યારે આ અસંતુલનને ધ્યાનમાં લેવાની તક તરીકે પોષક રીતે સુસંગત અને તમારા શરીરની જરૂરિયાતો પ્રત્યે સચેત રહેવાની તક છે. ભલે તમે તબીબી, વ્યાવસાયિક અથવા વૈકલ્પિક આરોગ્ય વ્યવસાયીની મદદ લો, આશય તમારા શરીરના એવા ભાગોને પ્રેમાળ સંભાળ પૂરી પાડવાનો છે જ્યાં લક્ષણો હાજર છે. આ તમારા ઉર્જા ક્ષેત્રની ઇકોસિસ્ટમને તમારી મુસાફરીની સુખાકારી માટે વધુ સુમેળમાં કામ કરવાની મંજૂરી આપે. તો આવું ઘણી વખત મેં મારા મારા શરીર સાથે જોયું છે. જ્યારે બી મને કોઈ બી છેલ્લા 1-1.5 વર્ષમાં જે બી બીમારીઓ મને થઈ, એમાં મેં મારા એ ભાગોને મેં માત્ર પ્રેમ આપેલો છે. કેવી રીતે? તો કે મનમાં યાદ કરીને કે આ પાર્ટ મારા મારા જીવનના સુખ દુઃખમાં મારી સાથે રહ્યો, એના બદલ હું એનો ગ્રેટફુલ છું અને હું એને પ્રેમ કરું છું. અને પહેલાનો અગર હું મારા જીવનની વાત કરું તો હું જ્યારે નાનપણથી મને એલર્જીક રાઇનાઇટિસ હતી, એટલે કે એક શરદીની એલર્જી હતી, એલર્જીની શરદી હતી. તો એમાં મને વારે વારે છીકો અને નાકમાંથી પાણી પડે ને એવું થતું. તો
શરૂઆતમાં જ્યારે એવું થતું ત્યારે મને બહુ ગુસ્સો આવતો, એમ થાય કે આની કદાચ નાક કાપી નાખવું જોઈએ, એટલું અંદર ઇરિટેશન થતું. પરંતુ છેલ્લા 1 થી 1.5 વર્ષમાં આઈ થિંક 2 વાર થઈ છે લગભગ, પરંતુ 2 વાર એ બી ઇરિટેશન બહુ થયું, પરંતુ બંને વાર મેં મારા નાકને ઓનલી પ્રેમ આપેલો છે કે આઈ લવ માય નોઝ. જે કંઈ પણ છે એ બધું હિલિંગનો પાર્ટ છે. અગર એ અંદર કંઈ ખુજલી આવે છે, ઇરિટેશન થાય છે, ગમતું નથી એવું ફિલિંગ આવે છે, તો પણ મેં એને, એ મારો મારા શરીરનો હિસ્સો છે, મેં જેને આવું બનાવ્યું છે એટલા માટે હું એને પ્રેમ. તો જ્યારે જાગૃતિના ઉર્જાસભર પાસાઓ એ બીમારી માટે એકમાત્ર સમજૂતી નથી, ત્યારે આ સંતુલનને ધ્યાનમાં લેવાની તક તરીકે પોષક રીતે સુસંગત અને તમારા શરીરની જરૂરિયાતો પ્રત્યે સચેત રહેવાની તક છે. આ સચેત રહેવાની તક છે. હું તમારી સાથે આ આંતરદૃષ્ટિ શેર કરું છું જેથી કરીને જો તમારી જાગૃતિની પ્રક્રિયા દરમિયાન વસ્તુઓ હંમેશા આરામદાયક અથવા અનુકૂળ ન હોય તો તમે તમારા માટે ગભરાયેલા અને નિર્દયી ન થાઓ. જે ઉદ્ભવે છે તેને પ્રેમ કરીને તમે દરેક અનુભવને સૌથી વધુ વિશ્વાસ, નમ્રતા અને સરળતા સાથે આવકારવા માટે તમારી જાતને સૌથી શ્રેષ્ઠ સ્થિતિમાં મૂકો છો. તો માય ડિયર ફ્રેન્ડ્સ, જે કંઈ પણ ઉદ્ભવે છે એને આપણે પ્રેમ કરશું તો ઓટોમેટિકલી આપણે આપણે જે કંઈ પણ ઘટનાઓ છે, જે કંઈ પણ ઉત્પન્ન થઈ રહ્યું છે એને આપણે શ્રેષ્ઠ સ્થિતિમાં મૂકી દઈએ છીએ. પ્રેમ કરીએ, માત્ર ને માત્ર પ્રેમ કરવાનું છે. એક લાસ્ટ ટોપિક આજનો લઈ લઈએ, ધ પીટફોલ્સ ઓફ અ સ્પિરિચ્યુઅલ ઈગો, આધ્યાત્મિક અહંકારની મુશ્કેલીઓ. તો ઘણી વખત આપણે આધ્યાત્મિકતાના અહંકારમાં ફસાઈ જતા હોઈએ છીએ, તો એમાં શું શું મુશ્કેલીઓ આવી શકે. જાગૃતિની સમગ્ર પ્રક્રિયા દરમિયાન વાસ્તવિકતા વિશેના ચમત્કારિક સત્યોને ઉજાગર કરવા શક્તિશાળી ખુલાસા સામાન્ય છે. જ્યારે આવા અનુભવો ચકાસે છે કે તમે સાચી દિશામાં જઈ રહ્યા છો, ત્યારે તેઓને માર્ગમાં અંતિમ બિંદુઓ તરીકે કેટલીક વાર ગેરસમજ થઈ શકે છે. જ્યારે ગુણાતીત અનુભવો ચેતનાના નવા સ્તરમાં તમારા આગમનને ન્યાય માન્ય કરે છે, ત્યારે તે યાદ રાખવું મહત્વપૂર્ણ છે કે કેવી રીતે જાગૃતિનો કોઈ પણ તબક્કો હંમેશા તેની આગળના તબક્કાની પૂર્વદર્શન આપે છે. આપણને આગળના તબક્કાનું ધીમે ધીમે અનુભવ થવા લાગે જ્યારે આપણે જાગૃતિનો એક તબક્કો આપણે હાસિલ કરીએ, એટલે આગળની ઘટનાઓ ઓટોમેટિક સામે આવવા માંડશે, એટલે આપણી જાગૃતતા ઓર વધશે. અનુભૂતિના અનંત ક્ષેત્રોને ભૂલી જાઓ ત્યારે તમારી યાત્રા પૂર્ણ થઈ છે તેવી માન્યતા હોઈ શકે છે. જ્યારે નિરાશાની પેટર્ન એવી હવે રહી શકશે નહીં અને તમને માફીમાં લુપ્ત થતા ઘણા લક્ષણો જોવા મળી શકે છે, આ ફક્ત અનંત કૃપાના અનંત માર્ગ પર શોધની આગામી ક્ષિતિજ માટે મંચ સુયોજિત કરે છે. આવા ગહન આધ્યાત્મિક અનુભવો પછી અહંકાર માટે નવી ઓળખ ઉભરી શકે છે. આ તે છે જ્યાં અહંકારની પ્રામાણિકતા આધ્યાત્મિક સચ્ચાઈ બની શકે છે. તે જે અનુભવો તેને યાદ કરે છે તેના આધારે તે અન્યની ખોટી ધારણાઓને સુધારીને પોતાને ફીર કરે છે. આ ત્યારે થાય છે જ્યારે અહંકારનો ભોગ આધ્યાત્મિક ભોગ બની જાય છે, બની શકે છે. બ્રહ્માંડને અનંત ઈચ્છાઓને પૂર્ણ કરવા માટે ભીખ માંગી શકે છે, અથવા વિસ્તરણ અને સંકોચનના તબક્કા દરમિયાન તેના સૌથી મૂલ્યવાન અનુભવોને છીનવી લેવા માટે તેને દોષી ઠેરવી શકે છે. જ્યારે અહંકાર આધ્યાત્મિક ભોગમાં ખોવાઈ જાય છે ત્યારે તે બ્રહ્માંડને અંધશ્રદ્ધાળુ રીતે જોઈ શકે છે, પૂછે છે, મારા વિસ્તરણમાં પાછા ફરવા માટે મારે યોગ્ય રીતે શું કરવાની જરૂર છે. તો ફરીથી આપણે યોગ્યતાના અહંકારમાં ફસાઈ જશું, ન્યાયના અહંકારમાં ફસાઈ જઈએ છીએ. આધ્યાત્મિકતામાં આગળ વધીને પણ ઘણી વખત આપણને એમ થાય કે મારે યોગ્ય કરવા માટે શું કરવું જોઈએ, એમાં ફસાઈ જઈએ. એ શું કામ ફસાય છે? જેથી આપણે ફરીથી ઓળખીએ આધ્યાત્મિકતાના અહંકારને અને ફરીથી આગળના તબક્કામાં આપણું વિસ્તરણ થાય. એટલે એ બધું યોગ્ય છે.
જે કંઈ પણ થઈ રહ્યું છે માયા છે, યોગ્ય છે, એને આપણે અયોગ્ય સમજવાની નથી. કેમ? કારણ કે માયા તો ઈશ્વરની પ્રકૃતિ છે. અહંકારનો હક પણ આધ્યાત્મિક હક બની શકે છે. તમે તમારી જાતને કોણ માન્યું છે તેના આધારે, અથવા તમે જે પાત્રને તમે માનતા હતા તેની ગેરહાજરીમાં પણ આધ્યાત્મિક રીતે હકદાર બનવું સહેલું છે, જાણે કે તમારા અનુભવો તમને કોઈક રીતે અન્ય કરતાં વધુ સારા બનાવે. સરખામણી કરીને અન્ય લોકોથી નીચું અનુભવવાને બદલે તમે આધ્યાત્મિક રીતે શ્રેષ્ઠ છો તે માની શકો છો. જો આવું થાય તો નમ્રતાની દ્રષ્ટિ ગુમાવવી સરળ છે, જે દરેક વ્યક્તિને તાલીમમાં માસ્ટર તરીકે ઓળખે છે. તો ધીરે ધીરે આપણી નમ્રતા, આપણો જે નમ્ર સ્વભાવ છે, એ ખોવાઈ જશે અને આપણે અહંકારમાં ફરીથી ફસાશું. પરંતુ એ બી યોગ્ય છે, ફસાવવું જરૂરી છે બહાર નીકળવા માટે. જો કે આપણે બધા અનન્ય છીએ અને આપણામાંના દરેક વ્યક્તિ કરી શકે તેવી ઉત્કૃષ્ટ પ્રતિભા માટે સન્માનિત થવાને લાયક છીએ. આપણા મૂળમાં આપણે એક છીએ, સ્વરૂપમાં આત્માની સર્વોચ્ચ વાસ્તવિકતા તરીકે આપણે બધા એક છીએ. આનો અર્થ એ નથી કે તમારે તમારી જિંદગી તમારી અંદર જાગી રહેલી નવી ચેતના વિશે ઉત્સાહિત ન થવું જોઈએ, પરંતુ યાદ રાખવું જોઈએ કે કેવી રીતે તમારા પરિવર્તનની વિશિષ્ટતા દરેક હૃદયમાં ઉદ્ભવતા પેસેજના સમાન અસ્તિત્વના સંસ્કારોને દર્શાવે છે. આગળ, અહંકારની જરૂરિયાત આધ્યાત્મિક જરૂરિયાત બની શકે છે. તે તીવ્ર મજબૂરીઓ તરીકે માસ્કરેડ કરી શકે છે, એટલે કે છુપાઈ શકે છે. જેમ કે હંમેશા તમારા કંપન વધારવાની, તમારું ધ્યાન વિસ્તૃત કરવાની, અથવા તમે જે વિશે જાણતા હો તે તમામના ચાર્જમાં રહેવું, એ આપણી આધ્યાત્મિક જરૂરિયાત એટલે કે અહંકારની જરૂરિયાત બની જાય છે. તો આધ્યાત્મિકતામાં પણ ઘણી વખત એવું જોવા મળે છે કે આપણે જોતા હોઈએ છીએ કે ભાઈ, હું જે રીતે સમજું છું એ રીતે મારા ફોલોઅર્સ સમજવાનું, એટલે ધીરે ધીરે આપણે આપણા ફોલોઅર્સની સાપેક્ષમાં આપણે જરૂરિયાતના અહંકારમાં ફસાઈ જઈએ છીએ કે આમ જ થવું જોઈએ. અગર હું મારા મારા ફોલોઅર્સને યોગ્ય રાહ દેખાડી શકતો નથી તો મારે હજુ કંઈક એવું કરવું જોઈએ કે જેથી લોકો મને સમજે, મને માને અને મારા ચિંધેલા માર્ગ પર ચાલે. તો એ મારા માટે જરૂરિયાતનો અહંકાર થઈ જશે, અને એ અહંકાર કેવો છે? સ્પિરિચ્યુઅલ ઈગો છે. પરંતુ એમાં એ પણ જરૂરી છે, અગર આવે તો એ પણ યોગ્ય છે, એનો વિરોધ કરવાનો જરૂર નથી. અહીં તમારે તમારી જાતને સતત પૂછતા જોઈ શકો છો, શું હું તે બરાબર જોઈ રહ્યો છું? શું આ સૌથી સ્પષ્ટ દ્રશ્ય છે? શું મારે ખાતરી કરવાની જરૂર છે કે હું ગેરસમજ તો નથી કરી રહ્યો? આ આપણે પોતાને પોતાને પ્રશ્ન પૂછતા રહેવાના કે શું મારી ખાતરી હજુ કરવાની છે કે હું બરાબર કરી રહ્યો છું. કારણ કે આપણે તો એવું સમજી રહ્યા છીએ કે આ બધું એક દૈવી યોજના પ્રમાણે બધું બરાબર ચાલી રહ્યું છે, તો પછી આપણે શું હજુ આ ખાતરી કરવી જરૂરી છે કે આ બધું બરાબર થઈ રહ્યું છે? તમારા સ્પંદનને વધારતી વખતે, વાસ્તવિકતાના સ્પષ્ટ દ્રષ્ટિકોણની પૂછપરછ કરતી વખતે, અને તમારી જાગૃતિનો વિસ્તાર કરવો, એ પણ વિકાસની અદ્ભુત રીતો હોઈ શકે છે. જો અહંકાર તમારી મુસાફરીનો હવાલો લેવાનો પ્રયાસ કરી રહ્યો હોય તો તે તમારી સૌથી મોટી શોધ શોધવામાં તમને મદદ કરશે નહીં, કરી શકશે નહીં. તમે યોગ્ય વસ્તુઓ કરી રહ્યા છો કે ખોટી રીતે કરી રહ્યા છો તે બાબત ક્યારેય મહત્વની નથી, પરંતુ તમારી વર્તણૂક આરામ અથવા મજબૂરીની જગ્યામાંથી આવી રહી છે તે નહીં તે ધ્યાનમાં લેવું. બરાબર, આરામ અથવા મજબૂરીની જગ્યામાંથી આવી રહી છે કે નહીં તે ધ્યાનમાં લેવું, એ જ આપણે કરતું રહેવાનું છે. આપણી વર્તણૂક આમાંથી ન આવવી જોઈએ. જ્યારે આધ્યાત્મિક અહંકાર એક નવું પાત્ર ભજવવા માટે આંતરદ્રષ્ટિ અને અનુભવોના સંગ્રહનો ઉપયોગ કરી શકે છે, ત્યારે પ્રેમની હાજરીમાં નવું પાત્ર અસ્તિત્વમાં નથી. તે અહંકારની અનિષ્ટો સામે પ્રકાશના રક્ષક તરીકે મોહક વ્યક્તિત્વમાં પણ ઢંકાયેલો હોઈ શકે છે. બરાબર છે, અનિષ્ટ કરવાની વૃત્તિ એક પ્રકાશના રક્ષક તરીકે મોહક વ્યક્તિત્વમાં છુપાયેલો હોઈ શકે છે.
તે અજાણ છે કે આવી લડાઈ ફક્ત આધ્યાત્મિક રીતે આધારિત ચુકાદાઓની ચરમ સીમાઓ વચ્ચે જ ચલાવી શકાય છે. આધ્યાત્મિક અહંકાર તેની સાથે સહકાર આપવાને બદલે પ્રેમ સાથે સ્પર્ધા કરે છે. પ્રેમ સાથે સહકાર આપવો એ તમારા અસ્તિત્વના પ્રકાશમાં ઓગળી જવું છે. આધ્યાત્મિક અહંકાર આ પગલાંની અવગણના કરે છે અને તે થવા માટે દબાણ કરી શકતું નથી. પછી ભલે તે બનવાનો પ્રયાસ કરીને જોવા માટે વધુ ફાયદા હોય. તો અહંકાર, જે આધ્યાત્મિક અહંકાર છે, એ અનિષ્ટ કરવાની પાછળ એક સારો આધ્યાત્મિક પ્રકાશક, પ્રકાશના રક્ષક તરીકે, એક મોહક વ્યક્તિ તરીકે આપણી સામે આવી શકે છે અને એની પાછળ ઢંકાયેલું હોય છે એની અજ્ઞાનતા, એનો અંધકાર, એનો એક એક આધ્યાત્મિક અહંકાર. ઘણા કિસ્સાઓમાં આધ્યાત્મિક અહંકાર એવું માની લે છે કે તે કોણ બની ગયું છે, અથવા તેને જે સત્ય સમજાયું છે તે હૃદય કેન્દ્રિત ધ્યાનનું સ્થાન છે. આધ્યાત્મિક અહંકાર આગ્રહ કરી શકે છે કે તે પ્રેમની જરૂરિયાતની બહાર છે, અથવા તેને ઓછા નાટક તરીકે નક્કી કરી શકે છે કે જે ફક્ત વ્યક્તિગત અનુભવના સ્તર પર અસ્તિત્વ ધરાવે છે. જો તમે પ્રેમનો અહેસાસ કર્યો હોય કે તમે કોણ છો અને તમે જોયું છે કે આપનાર અને મેળવનાર વાસ્તવમાં કેવી રીતે એક અને સમાન છે, તો પણ આ સત્યના અનંત સાક્ષાત્કાર તરીકે પ્રેમને પ્રગટ કરવાનું બંધ કરતું નથી. આ તમને સમજવામાં મદદ કરે છે કે કેવી રીતે આધ્યાત્મિક શોધ પ્રેમના મહત્વને કોઈ પણ રીતે ઘટાડી શકતી નથી. તે દરેક વિક્ષેપ અથવા સમજદારને દૂર કરે છે. તેથી તમારી જાતને પ્રેમ કરવાની રીતમાં કંઈ નથી. પછી ભલે તમે આગ્રહ કરો કે તમે કોણ છો અથવા હવે નથી, તમે અસ્તિત્વના સત્યને જેટલું વધુ અન્વેષણ કરશો, તમે પ્રેમમાં વધુ સંરેખિત થશો. વાસ્તવમાં અનુભવ જેટલો વધુ ઉત્કૃષ્ટ છે, તમે તમારા શરીરને ટેકો આપવા, તમારા વ્યક્તિત્વનું સન્માન કરવા અને વિશ્વને દિવ્યતાના ભવ્ય શણગાર તરીકે વખાણવા વધુ તૈયાર છો. ભલે તે આધ્યાત્મિક સચ્ચાઈ, પીડિતતા, હકદારી અથવા જરૂરિયાતના વેશમાં હોય, તે ફક્ત બાળક જેવું હૃદય છે જે નવા બનાવેલા આધ્યાત્મિક વ્યક્તિત્વ તરીકે ઢંકાયેલું છે, જે ફક્ત તમે જ આપી શકો તે ધ્યાન માટે લડે છે. જ્યારે તમે વિસ્તૃત, સંકુચિત અથવા વચ્ચે ક્યાંક અનુભવો છો, અને પછી ભલે તમે તમારી પોતાની મુક્તિને સામસામે મળો, દરેક ક્ષણ તમને હૃદય કેન્દ્રિત ચેતનાના ટ્રાન્સમીટર તરીકે ઉચ્ચતમ સ્પંદનોને મૂર્ત સ્વરૂપ આપવા માટે પ્રેરણા આપે છે. તો આ સાથે જ આપણે આજના સેશનને પણ વિરામ આપશું. ખૂબ જ સરસ આ ચેપ્ટર છે અને એના આ અલગ અલગ ભાગો જેમાંથી આપણને અલગ અલગ વસ્તુ કુંડલીની વિશે શીખવા મળ્યું, આપણા આધ્યાત્મિક વિકાસના સંકોચન અને અને વિમોચન વિશે શીખવા મળ્યું. અલગ અલગ વસ્તુઓ આપણે શીખ્યા, જે ખૂબ જ બહુ મહત્વની વાત છે. તો થેન્ક યુ, ગુડ બાય, ટેક કેર. આઈ થિંક કાલે આપણો છેલ્લો દિવસ છે. આ બુકનો 13 પ્રકરણ છે, કાલે 13મું પ્રકરણ પૂરું કરશું. એકદમ નાનું એવું અને એકદમ પેલું કહેવાય ને, એક સમરી જેવું છે 13મું ચેપ્ટર. તો કાલે છેલ્લો દિવસ માટે આપણે ભેગા થશું ફરીથી. થેન્ક યુ, ગુડ બાય, ટેક કેર.